हेलो एवरीवन, लास्ट लेक्चर नंबर 13 वी डिस्कस एग्जांपल्स ऑफ फ्री एनर्जी एंड केमिकल इक्विलिब्रियम। टुडे आल्सो डिस्कस एग्जांपल पार्ट 3 इन लेक्चर नंबर 14। आई होप यू ऑल आर एंजॉयिंग ऑनलाइन सेशन। सो स्टूडेंट लाइक शेयर एंड सब्सक्राइब फॉर लेटेस्ट वीडियो। तो आजना एक्जाम्पल अंदर एट्ले कि आप पार्ट थर्ड बराबर जे पार्ट वन और पार्ट टू की अंदर आप एक्जाम्पल जोयेला था आप हमें एना आगे बढ़िए। तो अँ अपनी पास एक सामने रिएक्शन आपेली है कि फॉर ए रिएक्शन एक्स अने वाय माटे आप एक्जाम्पल से एक्स अने वाय माटे डिस्कस करेली है बराबर एक्स अने वाय। तो एनी अंदर एक्स अने वाय माटे शूँ कीधु से तो कि ए रिएक्शन माटे तमने टेम्परेचर अँ आपेलू है केटलू आपेलू टेम्परेचर 1000 केल्विन राइट। आ टेम्परेचर सापेक्ष में तमने एनी एन्थाल्पी चेन्ज और एंट्रोपी चेन्ज बने वेल्यू है तमने आपेली है ओके। तो एनी अंदर तो कि आप बात करिए डेल्टा एच बीजू डेल्टा एस एट्ले कि एंथाल्पी और एंट्रोपी एंथाल्पी एट्ले कि डेल्टा एच और एंट्रोपी एट डेल्टा एस बराबर आ बने वेल्यू तमने एनी अंदर आपेली है। चलो तो आप पहला वेल्यू जो है डेल्टा एच की वेल्यू तमने के आपेली है तो कि एंथाल्पी चेन्ज के आपेली है माइनस 23.5 किलो कैलरी प्रति मोल बराबर। त्यारबाद तमने शूँ आपेलू छे एंट्रोपी एटले के डेल्टा एस केटलू आपेलू छे तो के माइनस 46.3 केलरी प्रति मोल। मित्रों अहीं खास करीने यूनिट जोजो आपणे पहेलू आपेलू छे किलो केलरी में आपेलू छे अने सेकंड जे आपेलू छे आपने खाली केलरी नी अंदर आपेलू छे तो उपरनू जे छे ने आपणे केलरी नी अंदर आपणे કિલોમાંથી આપણે કેલરીની અંદર આપણે ટ્રાન્સફર કરીશું બરાબર। તો અહીંયા એને આપણે 1000 સાથે આપણે મલ્ટીપ્લાય કરીશું એટલે આપણે અહીંયા કેલરીની અંદર આપણે ટ્રાન્સફર થઈ જશે ઓકે। ચાલો ત્યારબાદ આપણે શું કીધું હવે ટેમ્પરેચર અહીંયા તમને કીધું છે કેટલું આપ્યું ટેમ્પરેચર તો કે 1000 કેલ્વિન રાઈટ। તો શું કીધું કેલ્ક્યુલેટ ફ્રી એનર્જી ચેન્જ। फ्री एनर्जी चेन्ज एट्ले कि डेल्टा जी बराबर डेल्टा जी तमने शूँ करवा कीधु से तो के फाइन करवा कीधु से। चलो अने साथे शूँ कीधु से इक्विलिब्रियम कॉन्स्टंट के एट्ले कि के पन तमने से फाइन करवा कीधु से। अहीं आर नी वेल्यू तमने आपेली छे बराबर आर इज इक्वल टू तमने शूँ आपेला छे तो कि आर इज इक्वल टू 1.987 केलरी प्रति केल्विन इंटू मोल ओके। चलो तो आप आर ने पण अहीं कंसिडर करी दईए કેલરી પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ ઓકે। ચાલો ટોટલ અહીં આપણે જે ડેટા જે આપણે રકમની અંદર આપેલા છે એ ડેટા આપણે કમ્પ્લીટલી એની અંદર લખી નાખ્યા। હવે આપણે શું ફાઇન કરવાનું કીધું છે તો કે ડેલ્ટા જી અને કે એટલે કે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ બરાબર મિત્રો। ચાલો તો હવે આપણે છે ડેલ્ટા જી ફાઇન કરીએ તો ડેલ્ટા જીની અંદર આપણે કઈ રીતના ફાઇન કરીશું તો કે ડેલ્ટા જીનું આપણી પાસે એ ઇક્વેશન હોવું જોઈએ બરાબર। તો એ ઇક્વેશન છે આપણે એની અંદર એપ્લાય થવું જોઈએ તો એ ઇક્વેશન શું કહેવા માગે છો કે જેની અંદર એચ અને ડેલ્ટા એચ બંનેનો સમાવેશ થઈ જવો જોઈએ બરાબર। અહીં આપણે શું કીધું છે તો કે ચેન્જ થયેલું કીધું છે તો આપણે એ વાત કરીએ બરાબર। ચાલો તો આપણી પાસે એક ઇક્વેશન હતું જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટી એસ। અહીંયા આપણે વાત કરવામાં આવેલી છે જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટી એચ પણ અહીંયા આપણે ડેલ્ટા જી ફાઇન કરવાનો કીધો છે એન્થાલ્પીનો ચેન્જ એટલે કે ડેલ્ટા એચ તો આપણે અહીં શું કરશું ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ ટીને આપણે કોન્સ્ટન્ટ રાખતા હતા ડેલ્ટા એચ આ ઇક્વેશન છે। હવે આપણે એની અંદર વેલ્યુ એપ્લાય કરીએ બરાબર। ચાલો અંદર વેલ્યુ એપ્લાય કરતાં આપણે શું જોવા મળશે તો કે ડેલ્ટા એચની વેલ્યુ છે ટીની વેલ્યુ આપણી પાસે છે અને ડેલ્ટા એચની પણ વેલ્યુ છે તો બધી વેલ્યુ આપણી પાસે અવેલેબલ છે। ચાલો આની અંદર આપણે કેટલી વેલ્યુ આપેલી છે તો કે આ વેલ્યુ એપ્લાય કરીએ માઇનસ 2350 માઇનસ ટેમ્પરેચર 1000 ડેલ્ટા એચની વેલ્યુ તો કે માઇનસ 46.3 રાઈટ
चलो हवे अहीं केटलो आंसर मळशे अने साथे आपणे मल्टीप्लाय 1000 करिए तो 46 माइनस माइनस प्लस 46 3 डबल जीरो ओके। चलो अहीं आपणी पासे 46 1300 छे એમાંથી આપણે 23,500 છે આપણે એમાંથી બાદ કરીએ તો આપણે નિયર અબાઉટ કંઈક આપણે છે આ વેલ્યુ જોવા મળશે કેલરીની અંદર બરાબર। તો અહીંયા આપણે છે ડેલ્ટા જીની વેલ્યુ આપણે ફાઇન કરી લીધી, એક વેલ્યુ આપણે મળી ગઈ ઇક્વેશન ઉપરથી। હવે આપણે શું કીધું છે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ, તો આપણી પાસે એ પણ ઇક્વેશન છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 આર ટી, શું છે આર ટી લોગ કે, જો 2.303 ના હોય તો અહીંયા આપણે શું એપ્લાય કરીશું એલએન કે ઓકે। ચાલો આપણે એની અંદર વેલ્યુ એપ્લાય કરીએ, આરની વેલ્યુ શું કહેવા માગે છે, આરની વેલ્યુ 1.987 ટેમ્પરેચર મલ્ટીપ્લાય 1000 પછી, તો કેની વેલ્યુ આપણે છે ફાઇન કરવાની છે લોગ કેની વેલ્યુ છે આપણે ફાઇન કરવાની, ડેલ્ટા જીની વેલ્યુ આપણે અહીં મળી ગઈ, કેટલી મળી છે રેડી। ચાલો તો હવે આપણે શું કરીશું, તો કે આ બધાનો આપણે છે મલ્ટીપ્લાય કરી લેશું બરાબર, અને જે એનો કોઈ પણ આન્સર આવશે એને આની હારે આપણે ડિવાઈડ કરી નાખશું લાઈ, અને લોગ કે આપણે શું કરીએ અત્યારે સૂત્રનો કરતા કરીએ, લોગ કે ઇઝ ઇક્વલ ટુ શું વર્ષ આવશે 2800 બરાબર છેદની અંદર, તો કે આપણે ખબર એ કેવા હશે તો કે માઇનસ છે તો માઇનસ વેલ્યુ જોવા મળશે, અને આપણે બધી વાર વાત કરીએ 2.303 મલ્ટીપ્લાય આપણે કરી નાખીએ બરાબર કેલ્સીની સાથે, કેલ્સીમાં આપણે મલ્ટીપ્લાય કરીશું એટલે આપણે આનો કંઈક આન્સર આવશે બરાબર। સપોઝ લોગ કે, આ જે આપણે લોગ કેની વેલ્યુ જોવા મળશે, લોગ કેની વેલ્યુ કેટલી જોવા મળશે, તો કે લોગ કેની વેલ્યુ આપણે સપોઝ કે માઇનસ 4.9824 આપણે જે વેલ્યુ જોવા મળી ઓકે। હવે આને આપણે શું કરશું કેને, અહીંથી આ જે કે છે કેને આપણે કરતા કરશું લોગનો શું થઈ જશે અહીંયા એન્ટી લોગ બરાબર, તો આપણે કેની વેલ્યુ છે મળી જશે, તો કેની વેલ્યુ આપણે ફાઇન કરવા માટે આપણે એન્ટી લોગની જરૂર પડશે, એ તમારા કેલ્સીની અંદર અથવા તો એન્ટી લોગ એલ્ગોરિધમ હશે એની સાથે તમે એ વેરીફાઈ કરી લેજો ઓકે, એટલે તમને એનો આન્સર મળી જશે રાઈટ। આપણે એનો આન્સર આવશે કે ઇઝ ઇક્વલ ટુ 1.04 10 રેસ ટુ માઇનસ 5 રાઈટ। તો આ આપણી પાસે જે એક્ઝામ્પલ હતું સેમ આપણે આગળના લેક્ચરની અંદર પણ આ જ એક્ઝામ્પલ આપણે આવી રીતના સોલ્વ કરેલા હતા ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ માટે અને ફ્રી એનર્જી માટે બરાબર। તો આપણી પાસે જે એક્ઝામ્પલ છે ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પી અને એન્ટ્રોપી બંનેનો ચેન્જ હતો, એમાંથી એની વેલ્યુ જે આપણે આપેલી હતી કોઈ એક રિએક્શન માટે, અને એમાંથી આપણે શું ફાઇન કર્યું, તો કે ડેલ્ટા જી અને ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ કે ફાઇન કર્યું ઓકે મિત્રો। ચાલો હવે આપણે નેક્સ્ટ આના પછીના આપણે એક્ઝામ્પલ વિશે આપણે ડિસ્કસ કરીએ। નેક્સ્ટ એક્ઝામ્પલ આપણી પાસે છે 1 મોલ ઓફ એન આઈડિયલ ગેસ, અહીંયા તમને એન આપી દીધું છે, એન એટલે કે 1 મોલ માટે તમને ડિસ્કસ કરેલી છે બરાબર, કેના માટે કીધું છે આઈડિયલ ગેસ માટે, તો 1 મોલ ઓફ એન આઈડિયલ ગેસ ઇઝ એક્સપાન્ડ આઇસોથર્મલી રિવર્સિબલી એટ 300 કેલ્વિન ટેમ્પરેચર, અમને તમને અહીંયા કેલ્વિન છે એ એટલે કે ટેમ્પરેચર છે તમને અહીંયા કન્સિડર કરેલું છે, એની અંદર શું થશે તો કે 300 કેલ્વિન ટેમ્પરેચર ટુ એ વોલ્યુમ ઓફ, વોલ્યુમ તમને આપેલું છે કેટલું આપેલું છે, તો કે 224 લિટર્સ એન્ડ પ્રેશર ઇઝ 10 એટમોસ્ફિયર ટુ 1 એટમોસ્ફિયર કેલ્ક્યુલેટ ડબલ્યુ ક્યુ ડેલ્ટા એચ ડેલ્ટા જી એન્ડ ડેલ્ટા એચ ફોર ગેસ એક્સપાન્શન। મિત્રો આની અંદર તમને છે એ ટોટલ 5 ડેટા માંગેલા છે, 5 ડબલ્યુ વર્ક ફંક્શન હીટ ઓકે, ડેલ્ટા એચ એન્થાલ્પી એન્ટ્રોપી ગિબ્સ ફ્રી એનર્જી રાઈટ, આ જે ટોટલ તમને 5 ડેટા માંગેલા છે, પ્રેશર અહીં આપેલું છે તમને 10 એટમોસ્ફિયર ટુ 1 એટમોસ્ફિયર, વોલ્યુમ તમને ખાલી અહીં મેજરમેન્ટ કરેલું છે 224 લિટર્સ રાઈટ, અને તમને અહીંયા ડેટાની અંદર આપેલું છે ટેમ્પરેચર। ચાલો આપણે પહેલાં છે એ વોલ્યુમ કહી દઈએ, 1 મોલ માટે તમને જે વોલ્યુમ આપેલું છે કેટલું માટે છે, તો કે 1 મોલ માટે આપણે વાત કરીએ, 1 મોલ માટે, 1 મોલ માટે તમને જે વોલ્યુમ આપ્યું છે કેટલું આપેલું છે, કેટલું આપેલું છે, તો કે 224 બરાબર। તો એની અંદર આપણે જે વાત કરીએ કે 1 મોલ આઈડિયલ ગેસ હોય ત્યારે, તો કે એની અંદર
आइडियल गैस होय त्यारे एनु जो वॉल्यूम छे ने आपणे तो के एनी सापेक्ष में जो आ जे 224 अहीं आपने आपेलू छे बराबर त्यारे 1 मोल होय त्यारे आपने केटलो जोवा मळशे तो के 22.4 22.4 आपणे फरीथी लखीए ने 22.4 बराबर अहीं आपणे जे आइडियल गैस माटे जेनु वॉल्यूम छे फाइंड करेलू छे 22.4 लीटर राइट અહીંયા આપણે જે V1 આપેલું છે એટલે કે આપણે જે 1 મોલ માટે જે આઈડિયલ ગેસનું જે એક્સપાન્શન છે એ તમારું કેવું થશે તો કે V1 થશે રાઈટ V2 તમને શું જોવા મળશે તો કે V2 તમને આપેલું છે કે જ્યારે એ 300 કેલ્વિન ટેમ્પરેચર હશે ત્યારે એનું વોલ્યુમ છે કેટલું જોવા મળે છે તો કે આપણે આને કહી દઈએ અત્યારે V1 V2 તમને કેટલું જોવા મળે છે તો કે 224 લિટર રાઈટ ત્યારબાદ તમને પ્રેશર આપેલું છે પ્રેશર કેટલું આપેલું છે તો કે 10 એટમોસ્ફિયર ટુ 1 એટમોસ્ફિયર તો P1 તમારું કેટલું થશે તો કે P1 છે એ 10 થશે અને P2 શું થશે તો કે 1 એટમોસ્ફિયર ટેમ્પરેચર કેટલું તમને આપેલું છે 300 કેલ્વિન મિત્રો અહીંયા આપણે ખાસ એક કન્સિડર કરવા જેવી વસ્તુ છે ટોટલ આપણે 4 ડેટા અહીં આપેલા છે બરાબર ટેમ્પરેચર આપેલું છે P1 અને P2ની વેલ્યુ આપેલી છે અને V2ની વેલ્યુ આપેલી છે પણ અહીં આપણે V1ની વેલ્યુ આપેલી નથી બરાબર એ તમને આની અંદર કહેવાઈ ગયું છે કે આઈડિયલ ગેસ માટે તમારે વાત કરવામાં આવેલી છે તો 1 મોલ માટે જો વાત કરીએ તો એના માટે V1 તમારું સ્ટાર્ટિંગ જે વોલ્યુમ છે કેટલું થશે તો કે 22.4 લિટર ઓકે તો એને આપણે વાત કરીએ અત્યારે સ્ટાર્ટિંગની અંદર તો એને આપણે કહીએ છીએ V1 B1 V2 P1 P2 અને ટેમ્પરેચર આ ટોટલ તમને 5 ડેટા છે એ તમને રકમની અંદર આપેલા છે હવે આની અંદરથી આપણે શું ફાઇન કરીશું તો કે 1W Q ΔH ΔG અને ΔH બરાબર આ ટોટલ છે તમારે 5 વેલ્યુ છે ફાઇન કરવાની છે એક્ઝામ્પલ થોડોક છે લેન્ધી છે બરાબર એટલે આપણે ખાસ કરીને એને યાદ રાખીશું અને IMP તરીકે પણ પૂછાઈ શકે એમ છે કારણ કે 5 ડેટા તમારે ફાઇન કરવાના હોય તો 5 માર્કની અંદર છે તમારે સિમ્પલી પૂછાઈ શકે એમ છે ઓકે ચાલો તો હવે આપણે ડિસ્કસ કરીએ ડેટા ઉપરથી તો એના ઉપરથી તમને શું ફાઇન કરવાનું કીધું તો કે પહેલાં W એટલે કે વર્ક બરાબર આ જે W છે એટલે કે તમારો વર્ક ફાઇન કરવાનું છે ટોટલ અહીં આપણે જે ડેટા આપ્યા છે ડેટા ઉપરથી હવે તો કે આપણે ΔG પણ ફાઇન કરવાનું છે ઓકે ચાલો તો અલગ અલગ છે અહીં આપણે વાત કરીએ તો કે તમારા R ની વેલ્યુ પણ જરૂર પડશે આની અંદર રાઈટ R ની અંદર છે તમારી જે વેલ્યુ છે R ની પણ જરૂર પડશે તો સાથે સાથે આપણે વાત કરીશું પહેલાં તો કે આપણે ખબર છે એક ઇક્વેશન આપણે જોયેલું છે કે જે ΔG ઇઝ ઇક્વલ ટુ -W આપણે આ રીતના કંઈક છે એ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરેલી હતી થિયરીની અંદર પણ જ્યારે ત્યારે આપણે વાત કરી હતી કે વર્ક જ્યારે કરીએ એ ક્યારે માઇનસની અંદર નહીં હોય બરાબર તો એની જગ્યાએ કોણ માઇનસ હશે તો કે ΔG છે એ માઇનસમાં હશે ઓકે બીજું આપણે પણ આના સિવાય જાણીએ છીએ શું જાણીએ છીએ આના સિવાય તો કે ΔG ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે શું ખબર હશે તો કે NRT LN V2/V1 બરાબર V2/V1 તો આપણે LNને આપણે લોગમાં કન્વર્ટ કરીએ તો શું થાય છે ΔG ઇઝ ઇક્વલ ટુ 2.303 શું જોવા મળશે 2.303 NRT લોગ V2/V1 મિત્રો હવે ખાસ કરીને યાદ રાખજો કે V2/V1 કરીએ અને એની જગ્યાએ V1/V2 કરીએ તો અહીંયા આગળ ખબર છે માઇનસની નિશાની જોવા મળશે બરાબર ચાલો તો હવે ખાસ કરીને હવે જો વાત કરીએ તો કે અહીંયા આપણી પાસે એક ઇક્વેશન જો આવું છે બરાબર બંને ઇક્વેશનની આપણે વાત કરી દઈએ એક ઇક્વેશન ΔG ઇઝ ઇક્વલ ટુ વર્ક ફંક્શન છે સોરી W એટલે કે વર્ક છે અને બીજું આપણી પાસે ઇક્વેશન છે એ કંઈક આ કહેવા માગે છે રાઈટ આપણે શું ફાઇન કરવાનું છે પહેલાં તો કે આપણે W ફાઇન કરીએ તો W માટે આપણે શું લખી શકાય ΔG પણ કેવું માઇનસ તો અહીંયા ΔG આપણે તો વર્ક બરાબર લખી શકાતો હોય તો આપણે મિત્ર આ રીતના કહી શકાય W ઇઝ ઇક્વલ ટુ -ΔG ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહી શકાય તો કે આ જે વેલ્યુ આપણે મળેલી છે એ પોઝિટિવની અંદર છે અહીં આપણે શું કહેવા માગે છે તો કે માઇનસ વેલ્યુ છે કારણ કે W માટે વર્ક માટેની છે બરાબર તો W ઇઝ ઇક્વલ ટુ આપણે આ પણ લખી શકાય શું લખી શકાય -2.03 NRT
log V2 by V1। ओके मित्रों, શું મેં વાત કરી, જો આપણે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડબલ્યુ આપણે જે થિયરીની અંદર આપણે ડિસ્કસ કરેલી હતી, વર્ક છે આપણે ક્યારેય પણ માઇનસની અંદર ન હોય તેની જગ્યાએ શું માઇનસ હશે, તો કે ડેલ્ટા જી, એટલે આપણે ડેલ્ટા જી ફાઇન કરેલો હોય માઇનસમાં। આપણે પણ બીજું ઇક્વેશન જાણીએ છીએ, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી એલએન વી ટુ બાય વી વન, એલએનને મારે લોગમાં કન્વર્ટ કરવું હોય તો મારે એને 2.303 સાથે મારે મલ્ટીપ્લાય કરવું પડશે, અને એલએન કેમાં કન્વર્ટ થશે, લોગની અંદર। પણ મિત્રો આપણે અહીંયા જાણીએ છીએ કે વર્ક બરાબર માઇનસ ડેલ્ટા જી છે, તો આ માઇનસ પણ આની સાથે આપણે શું કરીશું, મલ્ટીપ્લાય કરીશું માઇનસ સાથે। ઓકે ચાલો, અહીંયા આપણે ડબલ્યુ માટે ફાઇન કરવું છે, તો કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ મારી પાસે એન, એટલે કે એન માટે આપણે વાત કરેલી છે, એન ઇઝ ઇક્વલ ટુ કેટલા છે, તો કે વન। ઓકે, વન મોલ માટે આપણે છે ડિસ્કસ કરીએ છીએ, તો કે એન ઇઝ ઇક્વલ ટુ વન, એન ઇઝ ઇક્વલ ટુ વન લખીએ કે ના લખીએ, માઇનસ 2.31 આર કેટલું આપણે લેશું, તો કે આપણે આરની અંદર જે આપણે વાત કરીએ, તો કે આરની અંદર 8.314 કેલરી પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ, બરાબર। જો તમને કોઈ પણ ડિસ્કસ ન કરવામાં આવી હોય તો તમારી રીતે છે કોઈ પણ તમે એ આરની વેલ્યુ તમે લઈ શકો છો, અથવા તો 1.987 પણ તમે લઈ શકો, રાઈટ। ત્યારબાદ ટેમ્પરેચર તમને વાત કરવામાં આવેલી છે, કેટલું આપ્યું છે, 300 લોગ વી ટુ, કેટલું આપેલું છે તમને, વી ટુ 224 અને 22.4 વી વન। ઓકે ચાલો આગળ સિમ્પ્લિફાય કરીએ, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું જોવા મળશે, ડબલ્યુ તો કે માઇનસ 2.303, એક લખીએ કે ના લખીએ કંઈ ફેર નહીં પડે, ચાલો લોગ 224 અપોન 22.4, લોગ કેટલા થશે તે અહીંયા 10, બરાબર, લોગ 10 કોઈ પણ આધાર નહીં હોય તો ત્યાં કેટલા હશે, તો કે 10 લોગ 10^10 વેલ્યુ કેટલી જોવા મળશે ત્યાં, ઓનલી ફોર 1, બરાબર। તો અહીંયા જે આપણે વેલ્યુ જોવા મળશે લોગ 10^10 એની વેલ્યુ 1, તો આપણે ખાલી મલ્ટીપ્લાય કોણ કરવાનું રહ્યું, તો કે આ વેલ્યુને આપણે છે મલ્ટીપ્લાય કરવાનું રહેશે, બરાબર। ચાલો તો એની અંદર આપણે મલ્ટીપ્લાય કરીએ, તો કે માઇનસ 5.74414, આની વેલ્યુ કેટલી થઈ ગઈ, 1, વેલ્યુ આપણે કેવી મળી, તો કે માઇનસ, બરાબર। તો આ જે વેલ્યુ માઇનસ મળેલી છે, તો કે વર્કને આપણે આ રીતના લખી શકાય, 5.74414 એનો યુનિટ શું સાથે, તો કે જૂલ પ્રતિ મોલ વર્ક, બરાબર। તો અહીંયા આપણે જે પહેલી વસ્તુ જે ફાઇન કરેલી છે એ ડબલ્યુ માટે ફાઇન કરેલી છે, એટલે કે ડબલ્યુનો આપણે જે આન્સર જોતો હતો એ આપણે 5 ડેટા જે આપણે ટોટલ રકમની અંદર આપેલા છે એમાંથી આપણે એક વસ્તુ છે ફાઇન કરેલી, વર્ક, સોરી હા વર્ક ડબલ્યુ, બરાબર। ચાલો નેક્સ્ટ, હવે આપણે જે ફાઇન કરવાનું છે શું કરવાનું છે, તો કે ક્યુ, બરાબર। ચાલો તો ક્યુ માટે આપણને ખબર છે, ક્યુ માટે આપણે છે અહીંયા ફાઇન કરી નાખીએ, ક્યુ બરાબર આપણે શું લખી શકાય, બરાબર। તો આની અંદર છે એ ઇન્ટરનલ એનર્જી છે આપણે, એટલે ડેલ્ટા ઈ ઇન્ટરનલ એનર્જી છે કેવી થશે, તો કે 0 થશે, બરાબર। કારણ તો કે વોલ્યુમ છે એ ચેન્જ થશે, એટલે એને આધારે છે ચેન્જ થશે, તો કે એની અંદર ઇન્ટરનલ એનર્જી છે એ કંઈ પણ ચેન્જ થશે નહીં, બરાબર। તો એના માટે આપણે ડેલ્ટા ઈ કેવું લઈએ છીએ, તો કે 0 0 લઈએ છીએ, તો ફોર્સ એનર્જી શું કહેવા માગે છે, તો કે ફોર્સ લો ઓફ ઇક્વિલિબ્રિયમ, તો કે થર્મોડાયનેમિક્સના આધારે આપણે જોવા જઈએ તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ક્યુ પ્લસ ડબલ્યુ, ડબલ્યુ આપણે ફાઇન કર્યું હમણાં, ક્યુને આપણે ફાઇન કરીએ છીએ, ડેલ્ટા ઇ હમણાં કીધું કે ઇન્ટરનલ એનર્જી છે ચેન્જ થશે નહીં, બરાબર, એટલે ત્યાંની વેલ્યુ આપણે કેટલી કન્સિડર કરીશું, તો કે 0, તો કે અહીં આપણે એક ઇક્વેશન લખવું પડશે સેન્ટેન્સના ફોર્મમાં, બાય ચેન્જ ઇન ધ વોલ્યુમ ઓફ ગેસ ઇન્ટરનલ એનર્જી ડઝ નોટ ચેન્જ ડેલ્ટા ઇ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર, ચેન્જ થતી નથી વેલ્યુ, એટલા માટે આપણે એને 0 લખીએ છીએ, રાઈટ। તો આની અંદર ખાસ કરીને આપણે એ વેલ્યુને 0ને કન્સિડર કરતા, તો એ વેલ્યુ આપણે શું જોવા મળશે, તો કે એની અંદર થર્મોડાયનેમિક્સના આધારે, બરાબર, થર્મોડાયનેમિક્સના આધારે એનો કોઈ પ્રકારનો ચેન્જ થતો નથી, બરાબર। તેથી આ વેલ્યુને આપણે 0 કન્સિડર કરી લઈએ, ક્યુને આપણે ફાઇન કરવાનો છે, ડબલ્યુની વેલ્યુ હમણાં મળી આપણે 5.74414, બરાબર, તેથી આપણે ક્યુ મળી જશે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ 5.74414, બરાબર। ક્યુ છે આપણે કેવું મળશે, પોઝિટિવ મળશે, રાઈટ, વર્ક કેવું મળેલું છે આપણે,
नेगेटिव मळेलू छे बराबर। अथवा तो तमे आने किलो जूल नी अंदर पण छे कन्वर्ट करी सको के नी अंदर किलो जूल नी अंदर राइट। चलो किलो जूल नी अंदर ट्रांसफर करवू होय तो आपणे शुं करवू पड़शे एने थाउजंड साथे डिवाइड करवू पड़शे एटले 5.744 आपने जोवा मळशे किलो जूल नी अंदर। अने आ रीतना लखशो तो पण तमने छे ए जोवा मळशे बराबर। आ पण राइट कही सकाय, आ पण राइट कही सकाय, अने किलो जूल नी अंदर तमे ट्रांसफर करो ए पण राइट कही सकाय। तो अहीं आपणे टोटल बे डेटा आपने मळी गया, एक डबल्यू अने एक आपणा माटे क्यू। हवे आपणे पासे बाकी केटला रहेशे तो के डेल्टा एच, डेल्टा जी अने डेल्टा एच। ओके चलो हवे आपणे एने फाइंड करीए। चलो आपणे पासे जे थर्ड डेटा छे शुं फाइंड करवानुं छे तो के डेल्टा जी बराबर। डेल्टा जी माटे आपणे फाइंड करीए तो के डेल्टा जी नी अंदर आपणे शुं जोवा मळशे तो के डेल्टा जी बराबर आपणी पासे एक इक्वेशन छे डेल्टा जी माटे। अहीं आपणी पासे प्रेशर पण अत्यारे अवेलेबल छे तो 2.303 एनआरटी लॉग पी टू बाय पी वन। ओके अपनी पास एन एट्ले कि वन आर वेल्यू पर अपनी पास अवेलेबल है, टी नी वेल्यू पर अवेलेबल है। लॉग पी टू बाय पी वन, पी टू अपने आपेलू है केटलू आपेलू है पी टू तो के वन एटमोस्फियर, अने पी वन केटलू आपेलू है अपने टेन आपेलू है बराबर। चलो तो 2.303 આની વેલ્યુ આપણે કન્સિડર કરીએ અત્યારે ન આપેલી છે એટલે આપણે 1.987 ટી કેટલું આપેલું છે આપણે તો કે 300 લોગ પી ટુની વેલ્યુ આપણે આપેલી હતી કેટલી આપેલી છે તો કે 1 પી વનની વેલ્યુ તો કે 10। ઓકે ચાલો તો હવે આપણે અહીંયા ખબર છે લોગ 0.1 જોવા મળશે, સિમ્પ્લિફાય આપણે બધી કરીએ આનું બરાબર। તો સિમ્પ્લિફાય કરતાં अपने आंसर मळशे लॉग 10^-1 कोईपण आधार नहीं हो त्यारे केटला हशे त्यां एना बेज उपर 10 हशे 10^-10 एटले के घातनी घात क्यां आवशे आगर आवशे 10^-10 नी वेल्यू केटली थी जशे 1 थी जशे -1 × 1 बराबर। एटले खाली वेल्यू केटली थशे माइनस जोवा मळशे। અહીં આપણે જે વેલ્યુ જોવા મળશે એ કેવી જોવા મળશે તો કે ડેલ્ટા જીની વેલ્યુ માઇનસ જોવા મળશે, ખાસ કરીને જે આપણે એની પાછળનો યુનિટ લખવો બાકી છે બરાબર। ડેલ્ટા જી આપણે કેની અંદર વાત કરીએ છીએ તો કે 1.987 અહીં આપણે યુનિટ ફાઇન કરેલો છે, જો આ વેલ્યુ કોન્સ્ટન્ટ છે એન ઇઝ ઇક્વલ આપણે કન્સિડર કરેલ નથી 1 મોલ માટે બરાબર। આનું આપણે 1.987 કેની વેલ્યુ છે કેલરી ઇન્ટુ કેલ્વિન સોરી કેલરી પ્રતિ કેલ્વિન ઇન્ટુ મોલ ટેમ્પરેચર એટલે કે ટી। અહીં આપણે પ્રેશર માટે કોઈ એટમોસ્ફિયર આપેલું છે બરાબર। તો અહીંયા જે આખી યુનિટ આવશે એ કેનો આવશે તો કે કેલરી પ્રતિ મોલ, આ જે આરનો જે આપણે કોઈ પણ લીધેલો છે એના ઉપર ડિપેન્ડ રહેશે બરાબર। એટલે ડેલ્ટા જીની વેલ્યુ આપણે મળી ગઈ। ચલો હવે આપણે કેની વેલ્યુ ફાઇન કરવાની છે ડેલ્ટા એચની વેલ્યુ, ડેલ્ટા એચની વેલ્યુ આપણે ફાઇન કરવાની છે બરાબર। તો આઈડિયલ ગેસ તમને રકમની અંદર કીધેલું છે કે આઈડિયલ ગેસ, આઈડિયલ ગેસ એટલે આપણી અંદર આપણે ખબર છે પ્રેશર અને વોલ્યુમ બંને છે કેવા હશે તો કે કોન્સ્ટન્ટ હશે બરાબર। પ્રેશર અને વોલ્યુમ કોન્સ્ટન્ટ હોય તેનો મતલબ એમ કે પી ડેલ્ટા વી આપે છે ક્યાંક આપણે થિયરી અંદર ડિસ્કસ કરેલી છે, આ બંને જો કોન્સ્ટન્ટ હોય તેની વેલ્યુ કેટલી જોવા મળશે આપણે 0 બરાબર। તો આના માટે એક ઇક્વેશન આપણે જોઈએ એચ ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ પી વી, આપણે આવું ક્યાંક થિયરી અંદર ડિસ્કસ કરેલા પણ અહીંયા આપણે જે વાત કરવામાં આવી છે એ બધાને શું કીધું તો કે ચેન્જ આપેલો છે ડેલ્ટા આપેલી છે ડેલ્ટાની વેલ્યુ ડેલ્ટા એ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ પ્લસ પી ડેલ્ટા વી। ઓકે ચાલો તો ડેલ્ટા એચ માટે આપણે વાત કરીએ, ડેલ્ટા એચ આપણે શું કરવાનું તો કે ફાઇન કરવાનું છે, ડેલ્ટા એચને આપણે ફાઇન કરીશું તો ડેલ્ટા ઈ, ડેલ્ટા ઈની વેલ્યુ કેટલી છે તો કે 0 બરાબર। કારણ કે આપણને ખબર છે આપણે આગળનો જે બીજો આપણે પોઈન્ટ જોયેલો બીજો ડેટા ડેલ્ટા ઈ, કારણ કે એની અંદર છે એનર્જી ઇન્ટરનલ એનર્જી છે ચેન્જ થશે નહીં એટલે ડેલ્ટા એચની વેલ્યુ આપણે જોવા મળશે તો કે ડેલ્ટા ઈ 0 પ્લસ પી ડેલ્ટા વી એની વેલ્યુ કેટલી છે 0। તો અહીં ડેલ્ટા એચની વેલ્યુ આપણે કેટલી જોવા મળી 0। ઓકે ટોટલ આપણે છે આ વેલ્યુ જોવા મળેલી ડેલ્ટા એચ ઇક્વલ ટુ 0। ચાલો આપણી પાસે હવે છેલ્લો ડેટા બાકી છે એ જે ફાઇન કરવાનો છે એ ડેલ્ટા એચ બરાબર। તો એના માટે આપણી પાસે ઇક્વેશન છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ છે,
डेल्टा जी नी मारी पासे वेल्यू छे, डेल्टा एच नी पण वेल्यू छे जीरो, टेम्परेचर नी वेल्यू छे अने डेल्टा एस मारे फाइंड करवानो छे। चलो डेल्टा जी नी वेल्यू मारी पासे केटली आवी, तो के डेल्टा जी नी वेल्यू माइनस 1372.82 इजिकल टू डेल्टा एच नी वेल्यू जीरो, टेम्परेचर नी वेल्यू तो केटली आपेली छे आपने 300 बराबर, अने डेल्टा एच से मारे फाइंड करवानुं छे। चलो तो हवे आपणे वात करीए डेल्टा एच ने सूत्रनो करता करिए, तो अहीं शुं जोवा मळशे, माइनस माइनस कैंसल बराबर, आने आप डिवाइड करी नाखसू एट अपने से डेल्टा एस नो आंसर जोवा मळशे। डेल्टा एस इज इक्वल टू शूँ जोवा मळशे, तो के 4.57 केलरी प्रति केल्विन इंटू मोल बराबर। टोटल आपकी पास जो पांच डेटा मांगेला था, पांचे पांच ने अपने से फाइंड करेला है। ओके मित्रों चलो हवे आपणे नेक्स्ट एक्जाम्पलनी अंदर आपणे आगळ वधीए। अपनी पास डेटा अवेलेबल है, फाइंड आउट द वेल्यू ऑफ इक्विलिब्रियम कॉन्स्टंट फॉर द रिएक्शन। एक रिएक्शन तमने आपेली है 2SO3 2SO2 प्लस ऑक्सीजन, क्या कंडीशन पर आपेल तमने टेम्परेचर 25 डिग्री एन सेल्सियस। द स्टैंडर्ड फ्री एनर्जी ऑफ 2SO3 एंड 2SO2 आर माइनस 88.52 एंड माइनस 71.79 किलो कैलरी प्रति मोल। तमने जे डेटा आपेला छे, एक रिएक्शन आपेली छे, ए रिएक्शन माटे वात करी आपणे पहेला। 2SO3 गैसियस फॉर्म, SO2 ऑक्सीजन गैसियस फॉर्म, एक रिएक्शन आपेली छे बराबर। अहींया तमने शुं वात करवामां आवी छे, खास कंडीशन याद राखजो, स्टैंडर्ड फ्री एनर्जी एट्ले के डेल्टा एस जीरो माटे तमारे फाइन सॉरी डेल्टा जी माटे तमारे वात करवामां आवी छे, डेल्टा जी स्टैंडर्ड वेल्यू, डेल्टा जी एट्ले के फ्री एनर्जी माटे तमारे वात करवानी छे बराबर। तो एना माटे आपणे ओके मित्रों, तो डेल्टा जी माटे आपणे जे फाइन करेलू छे, हवे वात करीए रिएक्टंट माटे, रिएक्टंटमां शुं वेल्यू आपेली छे आपणे रिएक्टंट माटे, तो के SO3 नी पण वेल्यू आपणे केवी आपेली छे, तो के माइनस नी अंदर आपेली छे बराबर। तो आने आपणे से केनी साथे मल्टीप्लाय करीशुं, तो के माइनस साथे आपणे से मल्टीप्लाय करीशुं, तो माइनस माइनस वेल्यू केवी थी जशे त्यां प्लस थी जशे। चलो डेल्टा जी इज इक्वल टू आनो आपणे मल्टीप्लाय करीशुं एटले माइनस 14.358 राइट, माइनस माइनस केवी थी जशे प्लस, टोटल आपणे डेल्टा जी नी वेल्यू फाइंड करीए तो एनी अंदर प्लस नी अंदर आपणे वेल्यू जोवा मळशे 33.45 किलो कैलरी। ओके चलो अँ डेल्टा जी स्टैंडर्ड नी वेल्यू आपने छे मळी गई छे राइट। हवे तो के एनी अंदर आपणे शुं कीधुं, स्टैंडर्ड फ्री एनर्जी, एना माटे आपणे फाइंड करवानुं छे। अने बीजू वात करवामां आवी छे कि जे फाइंड आउट बीजू शुं कीधुं छे, इक्विलिब्रियम कॉन्स्टंट आ रिएक्शन माटे तमारे के पण फाइंड करवानो छे राइट। तो के आपणे कई रीतना इक्वेशन छे, तो केनुं इक्वेशन आपणे खबर छे, क्यूँ इक्वेशन छे, तो के डेल्टा जी नॉट इज इक्वल टू माइनस 2.303 आर टी लॉग के। ओके के ने सूत्रनो करता करशो, आर अने टी बंने नी वेल्यू अप्लाय करीशुं राइट, एट्ले आपने से एनो आंसर मळशे। ओके तो खास करीने मित्रों एटलू याद राखजो, અહીંયા આપણે જે આન્સર મળ્યો છે કિલો કેલરીની અંદર મળેલો છે, અહીંયા આપણે આરની વેલ્યુ એપ્લાય કરવાના છીએ, કઈ વેલ્યુ, તો કે 1.987 આ વેલ્યુ છે કેલરી પ્રતિ મોલની અંદર હોય, તો આપણે આને છે એકની અંદર ટ્રાન્સફર કરવું પડશે કેલરીની અંદર, જો આને આપણે કિલો કેલરીની અંદર રાખીએ તો આ વેલ્યુને આપણે કેનમાં ટ્રાન્સફર કરવું પડશે કિલો કેલરીની અંદર। ઓકે બંને બેમાંથી એકનો કોઈ પણ ચેન્જ કરવો પડશે, આને કિલો કેલરીમાં રાખીએ તો આપણે આને કિલોની અંદર ટ્રાન્સફર કરવું પડશે, જો આ વેલ્યુને આપણે ખાલી કેલરીની અંદર રાખીએ તો આ વેલ્યુને તમારે કેલરીમાં ટ્રાન્સફર કરવું પડશે। ઓકે મિત્રો આપણે આગળના એક્ઝામ્પલ જોયેલા છે કે કઈ રીતના ફાઇન કરવો, એના ઉપરથી તમે એ કે છે એ ફાઇન કરી લેજો। ઓકે ચાલો આના પછી હવે આપણે એક્ઝામ્પલ છે એ ઇક્વિલિબ્રિયમ માટેનો છે બરાબર, એના માટે આપણે હવે આગળ વધીએ। આપણી પાસે એક ડેટા આવેલો છે, ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ KP ફોર રિએક્શન A પ્લસ B C અને D, એ રિએક્શન આપેલું છે 10^-12 એટ 327 ડિગ્રી એન સેલ્સિયસ એન્ડ 10^-7 એટ 427 ડિગ્રી એન સેલ્સિયસ, કેલ્ક્યુલેટ એન્થાલ્પી ઓફ ધી
रिएक्शन कारो एन्थाल्पी तमारे फाइंड करवानी छे मीन्स के डेल्टा एच नी वेल्यू तमारे छे फाइंड करवानी छे। ओके मित्रों तो आपणी पासे एवुं इक्वेशन होवुं जोईए एक रिएक्शन तमने आपेली छे एना माटे अहीं तमने अलग अलग टेम्परेचर आपेला छे टी वन तमने शुं कीधुं छे टी वन राइट एने आपणे छे केल्विन नी अंदर ट्रांसफर करीशुं अहीं आपणे शुं जोवा मळशे तो के एनी अंदर आपणे ट्रांसफर करीशुं त्यारे तो के पेलू आपणी पासे टेम्परेचर छे 327 डिग्री अन सेल्सियस राइट एना माटे आपणे वात करीए तो आपणे टोटल अहींया 600 केल्विन नी अंदर आपणे जोवा मळशे। टी टू नी आपणे वात करीए तो केटलू आपेलू छे 427 डिग्री अन सेल्सियस एनी अंदर आपणे एडिशन करीशुं 273 तो एनो आंसर आपणे मळशे अहींया 700 केल्विन। ओके टी वन माटे तमने शुं कीधुं छे टी वन कयुं छे आपणुं आयरुं एना माटेनी वेल्यू केटली आपीश तमने तो के 10^-12 शुं आपेलुं छे के पी बराबर एटले आपणे वात करीए अहींया के पी टू माटे कारण के अहींया आपणे सॉरी के पी वन माटे कारण के टेम्परेचर टी वन छे त्यारे तमारुं केटलुं छे 10^-12 के पी टू माटे केटलुं आपेलुं छे तमने के पी टू माटे तो के 10^-7 मित्रों अहीं वन अने टू आपणे कई रीतना लखेला छे तो के तमारा टेम्परेचर उपर आपणे आने टी वन कीधुं छे तो के पी वन आपणे आने टी टू कीधुं छे तो आपणे के पी टू। ओके चलो तो आना माटे आपणे एक इक्वेशन छे वन टॉफ इक्वेशन लॉग के पी टू अपॉन के पी वन इज इक्वल टू डेल्टा एच 2.303 आर 1/T1 - 1/T2 આપણી પાસે ટી વનની વેલ્યુ છે ટી ટુની વેલ્યુ છે પી ટુની વેલ્યુ છે પી વનની વેલ્યુ છે આરની વેલ્યુ પણ આપણે છે 1.987 છે એપ્લાય કરી દઈશું રાઈટ ચાલો તેથી લોગ કેપીટીની વેલ્યુ કેટલી છે આપણી પાસે 10^-7 કેપી વનની વેલ્યુ 10^-12 રાઈટ ડેલ્ટા એચ 2.303 1.987 टी वन की वेल्यू केटली आपेली छे आपने 600 अने 700। ओके चलो अहीं आपणे केटलू जोवा मळशे लॉग 10^-5 सॉरी +5 थशे कारण के 10^ से माइनस जशे तो ये प्लस थी जशे हाँ +12 माथी -7 बात करीशुं एटले आपणे +5 जोवा मळशे डेल्टा एच आपणे आनो मल्टीप्लाय करी नाखीए तो के 4.576 લસા આપણે લઈ લઈએ સિમ્પલી આ છે આપણે અહીંયા મલ્ટીપ્લાય કરેલું આ વેલ્યુ આપણે અહીંયા મલ્ટીપ્લાય કરેલું નીચેનો છે આપણે બંનેનો ગુણાકાર કરેલો બરાબર ચાલો હવે સિમ્પલી લોગ 5 આપણે ડેલ્ટા એચની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે બરાબર કઈ વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની છે તો કે ડેલ્ટા એચની આપણે પહેલાં વેલ્યુ એ ફાઇન્ડ કરીએ પહેલાં લોગ ને કોઈ આધાર નહીં હોય બેચ તો કેટલો હશે 10^-10 ઘાતની ઘાત ક્યાં આવશે આગળ કેટલી છે તો કે +5 તો એની લોગ આની વેલ્યુ કેટલી થઈ જશે 5 થઈ જશે બરાબર તો 5 ઇઝ ઇક્વલ ટુ હવે આપણે ડેલ્ટા એચ ને આપણે ફાઇન્ડ કરવાનો છે। ઓકે ચાલો આમાંથી આપણે બાદ કરીએ એટલે 100 ને આપણે આને છે એમને રાખીએ। ઓકે ચાલો ડેલ્ટા એચને આપણે શું કરીએ તો કે હવે ડેલ્ટા એચને હું આપણે છે એક કરતા કરીએ સૂત્રના અને આપણે કરતા કરીએ તો આ વેલ્યુ ક્યાં થઈ જશે મલ્ટીપ્લાયમાં વહી જશે 100 ક્યાં આવશે એના ડિવાઈડની અંદર આવશે તો કે ડેલ્ટા એચ 5 મલ્ટીપ્લાય 600 અને 700 છેદમાં 100 બરાબર તેથી આપણે ડેલ્ટા એચની વેલ્યુ મળશે સિમ્પલી 700 × 6 × 5 × 4.576 મલ્ટીપ્લાય કરીશું એટલે 96096 કેલરી આ આપણે વેલ્યુ જોવા મળશે। ઓકે મિત્રો તો આ એક્ઝામ્પલની અંદર આપણે આજના લેક્ચર પૂરતું આપણે એટલું જ રાખીએ તો ઇક્વિલિબ્રિયમ માટે તમને વાત કરવામાં આવી છે એમાં આપણે વન ટોપ ઇક્વેશન છે આપણે યુઝ કરેલું છે બરાબર અને એને માટે કેપી વન અને કેપી ટીની વેલ્યુ જે આપેલી છે એના માટે આપણે વેલ્યુ એપ્લાય કરીએ અને આપણે એને સિમ્પ્લિફાય કરેલું છે રાઈટ ચાલો
तो आजना लैक्चर पूरत आप आटलू राखी। थैंक यू।